विद्यार्थी मित्रों, आगला वीडियो नी अंदर आपणे जोयुं विधान वाक्य, प्रश्न वाक्य, आज्ञार्थ वाक्य अने उद्गार वाक्य। हवे आ पांचमो प्रकार छे लेट के लेट्स वाला वाक्य, जेने आपणे कहीए छे के परवानगी के दरखास्त वाक्य। હવે લેટ અને લેટ્સ વાળા વાક્ય છે, મીન્સ કે પરવાનગી કે દરખાસ્ત વાક્ય છે, એને ઓળખવા માટેની નિશાની શું? તો કે વાક્યની શરૂઆત લેટ, લેટ્સ કે લેટ અસ થી શરૂ થતું હોય તો એ વાક્ય પરવાનગી કે દરખાસ્ત વાક્ય ગણવામાં આવે છે, બરાબર। રિપોર્ટિંગ વર્બ તરીકે જો લેટ વાળા વાક્ય હોય, बराबर, तो कहवा माटे टोल्ड, पूछवा माटे आस्कड, विनंती माटे रिक्वेस्टेड। कंजक्शन तरीके टू नो उपयोग करवानो। अन्य फेरफार शू थशे आरएस, मीन्स के रिपोर्टेड स्पीच नी अंदर, तो के मां सर्वनाम, काल अने अन्य शब्द बदलवाना। लेट ने बदले परमिट, अलो के लेट ज मूकू, बराबर। એવું કંઈ જરૂરી નથી કે લેટને બદલે પરમિટ અથવા અલો જ મૂકું। ઘણી વાર આપણે અમુક એવા પણ વાક્ય હોય, બરાબર, ત્યાં આપણે લેટનો લેટ જ ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી બીજો શબ્દ છે લેટ્સ, એનું ફૂલ ફોર્મ છે લેટ અસ। બંને શબ્દ એક જ છે, એક શોર્ટ ફોર્મ છે અને એક ફૂલ ફોર્મ છે, બરાબર। એનાથી વાક્યની શરૂઆત થયેલી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે દરખાસ્ત માટે પ્રપોઝ્ડ અને સૂચન માટે સજેસ્ટેડ। હવે આપણને ખબર કઈ રીતે પડે કે આ દરખાસ્ત વાક્ય છે કે સૂચન વાક્ય છે? જો બોલનાર વ્યક્તિ મોટી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડનો ઉપયોગ કરવાનો, બોલનાર વ્યક્તિ નાની હોય તો પ્રપોઝ્ડ લેવાનો। પણ અમુક એવા વાક્ય હોય કે એવા શબ્દ આપણને આપેલા હોય, બરાબર, નામે એ ટાઈપના હોય, બરાબર, તો આપણને ખ્યાલ આવે નહીં ભાઈ આ પ્રપોઝ્ડ છે કે સજેસ્ટેડ છે, મીન્સ કે દરખાસ્ત છે કે પરવાનગી છે। તો આપણી રીતે કોઈ પણ રિપોર્ટિંગ વર્બ મૂકી દેવાનું, બરાબર। કન્જક્શન તરીકે એમાં ધેટનો ઉપયોગ થશે, અને અન્ય ફેરફાર, તો કે અન્ય ફેરફાર તરીકે સર્વનામ અને અન્ય શબ્દ બદલવાના, કાળ પરિવર્તન થશે નહીં, લેટ્સ કે લેટસને બદલે દેશુડ મૂકું, કાળ પરિવર્તન એમાં થશે નહીં, લેટ્સ કે લેટસ આપેલું હોય ત્યાં આપણે દેશુડનો ઉપયોગ કરવાનો। હવે કાળ પરિવર્તન કેમ ન થાય? તો કે શુડનો ઉપયોગ થયેલો છે, મોડલ એક્ઝોલરી છે, તો મોડલ એક્ઝોલરી પાછળ હંમેશા વી1 જ હોય, બરાબર, એટલા માટે થઈને ત્યાં આપણે કાળ પરિવર્તન થશે નહીં। હવે અહીંયા એક્ઝામ્પલ આપણને ચાર આપેલા છે, એક્ઝામ્પલની અંદર, બરાબર, જોઈએ કઈ રીતે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પરિવર્તન કરી શકીએ છીએ। તો પહેલું વાક્ય આપેલું છે, મનીષા સેડ ટુ આર્યા, લેટ મી રીડ યોર બુક। હવે મનીષા છે એ આર્યાને કહે છે, મને તારી ચોપડી વાંચવા દે। કોઈની વસ્તુ આપણે માગવી હોય, બરાબર, તો આપણે મોટા ભાગે વિનંતી જ કરવી પડે, બરાબર, તો એનો ભાવ આપણે શું લેશું? તો જો પહેલા બોલનારનું નામ લખી નાખવાનું, મનીષા, બરાબર, વિનંતી માટેનું હોય તો સેડ ટુ ની જગ્યાએ આપણે લઈ લેવાનું રિક્વેસ્ટેડ। પછી સાંભળનારનું નામ આર્યા, કન્જક્શન તરીકે ટુ, બરાબર, લેટવાળા વાક્યો હોય તો કન્જક્શન ટુ। હવે જો લેટને બદલે પરમિટ, અલો કે લેટ જ મૂકું, હવે અહીંયા લેટને બદલે હું લઉં છું પરમિટ। હવે સર્વનામ બદલીએ, મી શબ્દ બોલનાર પ્રમાણે હોય, બોલનાર કોણ છે? મનીષા છે, છોકરી છે, એટલે મીનો થઈ જાય હર,
काल परिवर्तन आपणे करीए तो रेड नो थाय रेड, योर कोने कहे छे आर्या ने, आर्या छोकरो छे एटले त्यां आपणे लईए योर नो थई जाय हिज बुक। सेकंड सेंटेंस, कोहली सेड टू अनुष्का लेट्स गो टू पार्टी। लेट्स तो क्या आपणे જોઈશું, लेट्स के लेटस माटे रिपोर्टिंग वर्ब, दरखास्त माटे अने सूचन माटे। हवे अहींया बोलनार कोहली छे, सांभळनार अनुष्का छे, बराबर। आमा नाना मोटानो आपणे कंई होतुं नथी, बराबर। कोई आपणे नाम ऊपरथी ख्याल आवी जतो नथी कोण नानुं छे अने कोण मोटुं छे, बराबर। तो आमांथी आपणे एक कोई पण एकनो उपयोग करीए। धारो के लईए आपणे कोहली, प्रपोज्ड, अनुष्का, कंजक्शन तरीके दैट, बराबर। लेट्स वाला वाक्य होय तो दैट नो उपयोग करवानो। हवे बीजो नियम, लेट्स के लेटस ने बदले दे शुड नो उपयोग करवानो, याद रखजो। लेट्स के लेटस ने बदले दे शुड नो उपयोग करवानो। हवे आ लेट्स आपणे આપેલું છે એની જગ્યા આપણે લઈએ दे शुड, बराबर। आम काल परिवर्तन करवानुं नथी एटले गो नुं गो रहेशे, गो टू पार्टी। थर्ड सेंटेंस शुं छे, तो के बबीता सेड टू पोपटलाल लेट अस वॉच टीवी। हवे वाक्यनी शरूआत क्यांथी थई छे, लेट अस, तो आपणे अहींया जोवुं पड़शे रिपोर्टिंग वर्ब तरीके, बराबर। धारो के अहींया लईए पहेला बोलनार तरीके बबीता सजेस्टेड पोपटलाल, कंजक्शन तरीके लीधुं आपणे देट, लेटस, लेटस आપેલું છે, बराबर। તો તેના સ્થાને આપણે શું મૂકવાનું છે, દે શુડ, દે શુડ, કાળ પરિવર્તન કરવાનું નથી એટલે વોચ નું વોચ, ટીવી। નેક્સ્ટ સેન્ટેન્સ, નિખિલ સેડ ટુ સીમા લેટ ધેમ ગો, તેમને જવા દો, બરાબર। આમાં કંઈ આપણને ભાવ જેવું કંઈ લાગતું, વિનંતી જેવું કંઈ લાગતું નથી, તો આપણે શું લઈશું, નિખિલ, સેડ ટુની જગ્યા આપણે લઈ લઈશું અહીંયા ટોલ્ડ, સીમા, કન્જક્શન તરીકે ટુ, બરાબર। લેટનું લેટ જ રહેવા દઈએ, લેટ ધેમ ગો, બરાબર। ફરી એકવાર મિત્રો, પરવાનગી અને દરખાસ્ત વાક્ય બે પ્રકારના હોય છે, એક લેટવાળા હોય છે અને બીજા હોય છે લેટ્સવાળા, બરાબર। લેટની અંદર ત્રણ રિપોર્ટિંગ વર્બ છે, કહેવા માટે ટોલ્ડ, પૂછવા માટે આસ્ક્ડ અને વિનંતી માટે રિક્વેસ્ટેડ। કન્જક્શન તરીકે ટુનો ઉપયોગ થશે, એની અંદર જે લેટવાળા વાક્યની અંદર જે રિપોર્ટેડ સ્પીચ છે એટલે કે જે વાક્ય આપણને આપેલું છે એમાં સર્વનામ, કાળ અને અન્ય શબ્દ બદલવાના, લેટને બદલે પરમિટ, અલો કે લેટ જ મૂકવાનું, બરાબર। હવે બીજા વાક્યનો પ્રકાર આપણે તો કે લેટ્સ કે લેટસથી વાક્યની જો શરૂઆત થતી હોય, બરાબર, તો દરખાસ્ત માટે પ્રપોઝડ, સૂચન માટે સજેસ્ટેડ, કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ કરવાનો, અને આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરફાર શું કરવાનો રહેશે એમાં સર્વનામ અને અન્ય શબ્દ બદલવાના, કાળ પરિવર્તન થશે નહીં, લેટ્સ કે લેટસને બદલે દે શુડનો ઉપયોગ કરવાનો, બરાબર। ખાસ યાદ રાખજો એમાં કાળ પરિવર્તન થશે નહીં, કારણ કે શુડનો ઉપયોગ થાય છે એટલે એમાં કાળ પરિવર્તન થશે નહીં, બરાબર। આગળ જોઈએ એ પ્રમાણે આપણે વાક્યની અંદર કેવી રીતે ફેરફાર કરવાના, બરાબર। હવે આપણે આગળના વિડીયોની અંદર જે છઠ્ઠો પ્રકાર છે એના વિશે આપણે
માહિતી મેળવીશું. નમસ્તે.